વંદે માતરમ બાળકો, બધા મજામાં છો ને? આપણે આજે નિબંધ લેખનની ચોપડીમાં પહેલો નિબંધ અનુલેખન 2 કરવાના છીએ, એટલે કે દ્વિતીય સત્રમાં પહેલા નિબંધની શરૂઆત કરીએ. તો જુઓ બાળકો, તમે પણ મારી સાથે નિબંધ લેખનની ચોપડી કાઢજો. અહીંયા આપણને તારીખનું ખાનું આપેલું છે. તમને ખ્યાલ જ છે કે ત્યાં આપણે જે તારીખે તમે નિબંધ લખો તે તારીખ લખવાની છે. હવે આપણે જોઈએ, જુઓ આપણે સૂચના વાંચીએ. નીચેનો ફકરો વાંચો અને સુંદર અક્ષરે લખો. આપણે અગાઉ પણ કહ્યું હતું તેમ, જ્યારે આપણે નિબંધ લેખનની ચોપડીમાં લખીએ ત્યારે હ્રસ્વ દીર્ઘ, પૂર્ણવિરામ, અલ્પવિરામ આ બધા જ વિરામ ચિહ્નોનું ખાસ કાળજી રાખીશું અને આપણે સુંદર અક્ષરે લખવાનું છે. તો પહેલાં તો આપણે આખો ફકરો વાંચીએ. જુઓ, અહીંયા પહેલેથી શરૂ નથી કર્યું પણ થોડીક જગ્યા મૂકી અને શરૂ કર્યું છે, એટલે કે ફકરો પાડ્યો છે. જુઓ બાળકો, હું નિબંધ વાંચું છું, તમે પણ મારી સાથે ચોપડીમાં જોતા જજો. ચોમાસાની ઋતુ હતી, રૂપલ અને અક્ષય બગીચામાં ફરવા ગયા હતા. ત્યાં લીલાછમ વૃક્ષો હતા, રંગબેરંગી ફૂલો હતા. આ ફૂલો પર સુંદર પતંગિયા ઉડતા હતા. રૂપલ અને અક્ષયને તે જોવાની ખૂબ મજા પડી. આપણે પણ ચોમાસાની ઋતુની સુંદરતા નિહાળવી જોઈએ. ફૂલો તોડવા ન જોઈએ, વૃક્ષોની માવજત લઈ ઉછેરવા જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ. આપણે પર્યાવરણ જાળવીશું તો પર્યાવરણ આપણને જાળવશે. તો હવે આપણે નિબંધને લખવાની શરૂઆત કરીએ. જુઓ, તમે પણ મારી સાથે લખજો. આપણે સૂચના લખવાની નથી, અહીંયા આપણે થોડીક લીટી છોડેલી છે એટલે કે ફકરો પાડવાનો છે. તો આપણે પણ ફકરો પાડવાનો, ઉપરની લીટી વાંચતા જવાની અને લખતા જવાનું. જુઓ, અહીંયા અહીંયાથી આપણે લખવાની શરૂઆત કરીએ. ચોમાસાની ઋતુ હતી, પછી શું છે? રૂપલ અને અક્ષય બગીચામાં ફરવા ગયા હતા. રૂપલ અને અક્ષય પછી નો સમય તો આપણે નીચેની લીટીમાં લખવાનું. રૂપલ અને અક્ષય બગીચામાં માં ઉપર મીંડું આવશે, ફરવા ગયા હતા. પછીની લીટી શું છે? ત્યાં લીલાછમ વૃક્ષો હતા. તો આપણે બધે પૂર્ણવિરામ કરતા જવાનું છે. ત્યાં લીલાછમ વૃક્ષો હતા, પાછું પૂર્ણવિરામ આવશે. પછી શું છે? રંગબેરંગી ફૂલો હતા. તો લખીશું રંગબેરંગી ફૂલો હતા. પછી શું છે?
आ फूलों पर सुंदर पतंगिया उड़ता हता। तो आपने लखीशु आ फूलों पर सुंदर पतंगिया आ फूलों पर सुंदर पतंगिया उड़ता हता। પાછું પૂર્ણવિરામ, રૂપલ અને અક્ષયને તે જોવાની ખૂબ મજા પડી। તો રૂપલ અને અક્ષયને તે જોવાની ખૂબ મજા પડી। અક્ષય અને રૂપલને તે જોવાની ખૂબ મજા પડી। હવે પાછો આપણે ફકરો પાડવાનો છે, તો ફકરા પાડવા માટે આપણે પાછી થોડીક જગ્યા છોડવી પડે। તો આપણે પાછું અહીંથી લખશું, અને ગુજરાતી ભાષામાં આપણે હંમેશા લીટીને અડાડીને જ લખવાનું, બરાબર ને બાળકો? આપણે પણ ચોમાસાની ઋતુની સુંદરતા નિહાળવી જોઈએ। તો આપણે લખીશું આપણે પણ ચોમાસાની ઋતુની સુંદરતા નિહાળવી નિહાળવી જોઈએ। પછી શું છે, ફૂલો તોડવા ન જોઈએ। તો ફૂલો તોડવા ન જોઈએ। પાછું પૂર્ણવિરામ, વૃક્ષોની માવજત લઈ ઉછેરવા જોઈએ। વૃક્ષોની માવજત લઈ ઉછેરવા જોઈએ। ઉછેરવા, વા માથે મીંડું, જોઈએ। પૂર્ણવિરામ, સ્વચ્છતા જાળવવી જોઈએ। સ્વચ્છતા જાળવવી જોઈએ। પછી શું છે, પાછી આપણે ફકરો આવે છે, આપણે પર્યાવરણ જાળવીશું તો પર્યાવરણ આપણને જાળવશે। તો આપણે લખવાનું છે, અહીંયાથી શરૂઆત કરશું, આપણે પર્યાવરણ જાળવીશું તો પણ પર્યાવરણ આપણને જાળવશે।
પૂર્ણવિરામ. આપણે પર્યાવરણ જાળવીશું તો પર્યાવરણ આપણને જાળવશે. જુઓ બાળકો, ચોમાસાની ઋતુ હોય એટલે કેટલું સરસ મજાનું વાતાવરણ હોય, વરસાદ પડે અને માટી સુગંધી બની જાય, બગીચામાં સરસ મજાના લીલાછમ વૃક્ષો જોવા મળે, એમાં રંગબેરંગી ફૂલો હોય, આ ફૂલો ઉપર સુંદર પતંગિયા હોય, અને રૂપલ અને અક્ષય આ બંને બગીચામાં હતા તો તેને તે જોવાની ખૂબ મજા પડી ગઈ. આપણે પણ ચોમાસું આવે અને વરસાદ વયો જાય એટલે બગીચાની સુંદરતા નિહાળવી જોઈએ. પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બગીચા રહેલા ફૂલો તોડવા જોઈએ નહીં. આપણે વૃક્ષો માવજત લઈને ઉછેરવા જોઈએ. ઉપરાંત આપણે સ્વચ્છતા પણ જાળવવી જોઈએ. આપણે બગીચામાં જઈએ, સ્કૂલે જઈએ કે કંઈ પણ ફરવા જઈએ તો ત્યાં આપણે ગંદકી કરાય નહીં. આપણે કચરો ઉપાડી અને કચરા પેટીમાં નાખી દેવાય. જો આપણે પર્યાવરણ જાળવીશું તો જ પર્યાવરણ આપણને જાળવશે. બાળકો, આ વૃક્ષો તો આપણને કેટલી બધી મદદ કરે છે. આ વૃક્ષો ન હોય તો આપણા માનવ જીવનનું શું થાત? આ ખેતીવાડી ન હોય તો શું થાય? તો આ બધા જ પર્યાવરણને આપણે સાચવવાના છે. જો એને આપણે સાચવશું તો તે આપણને જરૂર સાચવશે. હવે આપણે આ નિબંધ તો 15 અક્ષરે લખી નાખ્યો, ફરી એકવાર આપણે વાંચી લઈએ અને આપણે યાદ રાખીએ. તમે હવે વાંચજો, પછી જ્યારે આપણે નિબંધ લખાઈ જાય ત્યારે ઉપર પણ જોતા જવાનું કે કાંઈ આપણી ભૂલ પડી નથી ને. તો આપણે વાંચીએ અને જોઈએ. ચોમાસાની ઋતુ હતી. રૂપલ અને અક્ષય બગીચામાં ફરવા ગયા હતા. ત્યાં લીલાછમ વૃક્ષો હતા, રંગબેરંગી ફૂલો હતા. આ ફૂલો પર સુંદર પતંગિયા ઉડતા હતા. રૂપલ અને અક્ષયને તે જોવાની ખૂબ મજા પડી. આપણે પણ ચોમાસાની ઋતુની સુંદરતા નિહાળવી જોઈએ. ફૂલો તોડવા ન જોઈએ, વૃક્ષોની માવજત લઈ ઉછેરવા જોઈએ, સ્વચ્છતા જાળવવી જોઈએ. આપણે પર્યાવરણ જાળવીશું તો પર્યાવરણ આપણને જાળવશે. બરાબર ને બાળકો? આ નિબંધ લખવાની તમને મજા પડી ને? તો હવે તમે નિબંધ લેખનની ચોપડીમાં 15 અક્ષરે લખી નાખજો. હવે આપણે ફરી મળીશું. આવજો. વંદે માતરમ.